તો હાલ અત્યારે કહી શકાય કે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ ખાતેથી રાજકોટના અમૃતનો જે કહી શકાય આઝાદીનો અમૃત જે મેળો નામ આપવામાં આવેલું છે, લોકમેળો જે નામ આપવામાં આવ્યું છે, તેની એક દુર્ઘટના સામે આવી છે. એક 36 વર્ષીય યુવક છે જે બ્રેક ડાન્સ રાઇડ્સમાં લોક ખુલી જવાના કારણે પટકાયો છે. માથાના ભાગે ખૂબ જ ગંભીર રીતે થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં યુવકને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. તો આ અંગે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા હર્ષલ. જી હર્ષલ, રાજકોટની દુર્ઘટના સામે આવી છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જાસમીન, વાત કરવામાં આવે તો રાજકોટનો જે લોકમેરો આઝાદી કા અમૃત મહોત્સવ 75 આઝાદી કા અમૃત મહોત્સવનો લોકમેરો ભરાણો છે, તે આજે લોકમેરામાં બ્રેક ડાન્સની રાઇડમાંથી એક યુવક પટકાયો હોય તેવું સામે આવ્યું છે. આપ જેડીએસ ટીવીની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે યુવક ને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે. તે ચાલુ રાઇડમાંથી પટકાયો છે, નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. હાલ તો યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જી જી હર્ષલ, કહી શકાય કે યુવકને ખૂબ જ ગંભીર ઈજા હોવાની સમાચાર મળી રહ્યા છે. પણ રાજકોટમાં જે કલેક્ટર તંત્રની ખૂબ જ સારી એવી કામગીરીથી જે મેળાનું સંચાલન કરવામાં આવે છે, તો તમામ પ્રકારની રાઇડ્સમાં જે ધ્યાન રાખવામાં આવે છે, પણ કેક ને કેક કઈ બેદરકારીના કારણે કહી શકાય કે યુવક સાથે આ ઘટના ઘડી કહેવાય? ચોક્કસથી જાસમીન, વાત કરવામાં આવે તો કઈ પ્રકારની બેદરકારી છે તે કોઈ જાણમાં આવ્યું નથી. અત્યારે તો ખાલી સામે મામલો આવ્યો છે, હજી કોઈ બેદરકારી સામે આવી નથી. પણ એટલું ચોક્કસથી કહી શકીએ કે ચોક્કસથી યુવકને લાગ્યું છે હજી કઈ પ્રકારની બેદરકારી છે તે સામે આવી નથી. જી જી હર્ષલ, જે રીતે યુવકને માથાના ભાગે ઈજા થઈ છે વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે યુવક છે બેભાન અવસ્થામાં છે, પણ હાલ તેની તબિયતમાં કોઈ સુધારા વધારાને લઈને કોઈને આપને કોઈ માહિતી મળી છે ખરા? ચોક્કસથી જાસમીન, વાત કરવામાં આવે તો અત્યારે તો એની તબિયતને લઈને કોઈ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા નથી. જી હર્ષલ, તે યુવક ક્યાંનો છે, કોણ છે, તેના નામની કોઈ પુષ્ટિ સામે આવી છે? જી જસ્મીન, વાત કરવામાં આવે તો યુવક ક્યાંનો છે એ તો ખ્યાલ નથી, પરંતુ 36 વર્ષનો યુવાન હોય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. જી 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 હર્ષલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો રાજકોટ ખાતે જે દુર્ઘટના સામે આવી છે, એક 36 વર્ષીય યુવક છે બ્રેક ડાન્સ રાઇડમાં લોક ખુલી જવાના કારણે પટકાયો છે અને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ થવાના કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે તેને દાખલ કરવામાં આવ્યો છે અને સારવાર અર્થે તેની વધુ સારવાર ચાલી રહી છે અને તેની જે તબિયતના હાલ કોઈ પણ વધુ સમાચાર સામે આવ્યા નથી.